नमस्कार मित्रों, धोरण 10 गुजराती पाठ 23 लघुकाव्यो दुहा मुक्तक हाइकु समझूती आजना वीडियो में मेळवीशुं। दुहा: कूड़ने दीपावनार कुल दीपक थवू अघरू छे, देश ने उजाड़नार देश दीपक थवू पण मुश्किल छे, विश्वने उजाड़नार जगदीपक थवू एटले जगदीशना कोईक अंशी पण मळवा मुश्किल छे। जगदीशनो अर्थ थशे विष्णु भगवाननो रूप, एटले विष्णु भगवाननो कोईक अंश। जे घरे जाइए त्यां आवकार ना मळे, आदर ना मळे, ए घरमां कोई सभ्यनी आँखमां आपना प्रत्ये स्नेह ना होय एवा घरे कदी ना जवू, पछी भले तेना घरे सोनानो वरसाद वरसतो होय के जेनी पासे प्रतिष्ठा, एनी पासे खूब ज पैसावाड़ो माणस करोड़पति पण होय तो पण एना घरे आपने जवू ना जोईए। मुक्तक: जगत में कदी हार ना होय एवा विचार थी चेतजो, सुख ए दुखनो कोई प्रकार नथी, जगत में एवो कोई मुकुट सत्ता की जवाबदारी बनियो ज नथी, जेनो माथा पर सहेज पण भार ना लागतो होय। जिंदगी नी सफलता हस्तरेखामां नथी होती, चणायेली इमारत ए माटे तैयार करेला नक्शामां नथी होती। अहीं कहे छे के जगत में कदी पण आपने हार के जीत एवुं होतुं नथी, सुख ए दुखनो प्रकार पण होतुं नथी, के एवी कोई पण जवाबदारी नथी, एवो कोई माणस नथी आ दुनिया में के जेना माथे जवाबदारीनो भार रहेलो नथी। અહીં આપણે કવિ એમ કહેવા માંગીએ છીએ, જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ તૈયાર કરેલા નકશામાં નથી હોતી, એટલે કે આપણે કોઈ જ્યોતિષ પાસે આપણા હસ્તરેખા બતાવીએ તો આપણા ભવિષ્ય કહી દે છે, પરંતુ ભવિષ્ય તો પોતાને જ બનાવવું પડે છે। આપણે જ્યાં સુધી લક્ષ્યને ધારીશું નહીં ત્યાં સુધી આપણે ત્યાં સુધી પહોંચીશું નહીં, એટલે સૌપ્રથમ પોતાના સંકલ્પ બળને જગાડો, ત્યારબાદ તમારામાં રહેલી સંકલ્પ શક્તિને જગાડો, અને ત્યારબાદ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરો, અને ત્યારબાદ તેના તરફ તમે પ્રયાસ કરશો તો તમારી મંજિલ તમને મળી જ જશે। હાઈકો: ખોરડું નાનું છે પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણ સુધી ફેલાયેલો છે, એટલે કે ખોરડું એટલે કે આંગણ નાનું હોય પરંતુ જ્યારે આકાશમાંથી સૂરજ ચમકે છે ત્યારે આખી પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે, એટલે નાનામાં નાની વસ્તુ પણ ચમકતી પ્રકાશિત થઈ જાય છે, પણ સુરતનું ઉજાસ તો ઘણો મોટો આંગણ સુધી ફેલાય જ છે। એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ધૈર્ય સાહસથી કોઈ પણ પાર બાંધી શકીએ છે। ખોરડું નાનું ભલે હોય પણ ભલે આપણી પાસે પૈસા, ખોરડું એટલે કે જ્યારે આંગણ નાનું હોય તો પણ સૂર્યનો પ્રકાશ તો એને મળે જ છે જ્યારે તે પ્રકાશિત થાય છે। એવી જીવનમાં કે વિશ્વમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જે અસહ્ય હોય, માણસ ચાહે તો એ ચંદ્ર સુધી કરતાં પણ એ જ્યારે તારાને પણ ફૂલની જેમ રમાડી શકે છે। અહીં કહેવાનો અર્થ આટલો જ છે। દીપડો હોલાવી નાખું તો અંધારું થશે, અરે ત્યાં તો બારીનો ચંદ્ર બારીમાંથી ઉજાસ કર્યો।